जानकारी આપવા માટે ત્યારે જ આપણી સાથે નિષ્ણાત જોડાઈ ગયા છે એન્જલ બ્રોકિંગ ના રુચિત જૈન. રુચિત સ્વાગત છે. વૈશ્વિક બજારોની ના સંકેતોને ધ્યાનમાં રાખીને જે રીતે ભારતીય બજારે તેજી કરી છે કેટલી સસ્ટેનેબલ લાગે છે, જે રીતે UBS નું માનવું છે કે આ એક દિવસની નહીં પણ આગળ સતત તેજી જોવા મળી શકે, શું લાગે છે આપને? ટેકનિકલી આપણે જોયું તો જ્યારથી 9120 થી કરેક્શન ચાલુ થયું છે ગયા 7-8 મહિનામાં, એ એક ફોલિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે અને એ આખું કરેક્શનનું ફોલિંગ ચેનલનું રેઝિસ્ટન્સ લગભગ 8380 થી 8400ની રેન્જની આજુબાજુ આવી રહ્યું છે. ત્યાં એક 200 ડેઝનું સિમ્પલ મૂવિંગ એવરેજ પણ 8380 ઉપર આવી રહ્યું છે. તો અમને લાગે છે કે અહીંયાથી અપસાઇડ એટલીસ્ટ શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે એક લિમિટેડ રહેશે. હાલાકી અહીંયા કંઈ નેગેટિવ કે શોર્ટ જવાનું કંઈ સિગ્નલ નથી, એટલે અમે સ્ટોક સ્પેસિફિક લોંગ પોઝિશન હજી બી અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરી રહ્યા છે. પણ ઇન્ડેક્સમાં જો અગર કોઈ ટ્રેડ કરતું હોય અને નીચેના લેવલ્સ ઉપર લોંગ પોઝિશન બનાવી હોય તો અહીંથી હજી થોડુંક એક અપમૂવ લાગી રહ્યું છે 8380 8400ની રેન્જ સુધી, ત્યાંથી એક પ્રોફિટ બુકિંગ ઇન્ડેક્સમાં કે સ્ટોક્સમાં આવી શકે છે. તો જે લોંગ પોઝિશન છે એમને અત્યારે પણ અમે હોલ્ડ કરવાનું સલાહ આપી રહ્યા છે. ફ્રેશ લોંગ્સ અત્યારે ઇન્ડેક્સમાં નથી આપી રહ્યા કેમકે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી, પણ જ્યારે 8380 ની આજુબાજુ ઇન્ડેક્સ આવે તો ત્યાંથી એક લોંગમાં થોડીક પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ અમે જોઈ રહ્યા છે. ઓકે, એટલે 8300 ક્યાંક તમને આ ઉપર લાગી રહ્યું છે કે રેઝિસ્ટન્સ આવતું જોવા મળી રહ્યું છે. આજના દિવસની વાત કરીએ તો આજના દિવસે આપણે જોઈ રહ્યા છે કે જ્યાં ખરીદારીનો માહોલ છે ત્યાં દબાણ જોવા મળી રહ્યું છે સુઝલોન એનર્જી પર. શું કારણ જોઈ રહ્યા છો? કારણ કે આ સપ્તાહ દરમિયાન સારામાં સારું રિટર્ન કહી શકાય કે 13% વધારાનું રિટર્ન આ કાઉન્ટર આપી ચૂક્યું છે. શું આજના ઘટાડે ખરીદારી કરવી જોઈએ? ઓવરઓલ સ્ટોક જે જોયું તો એક ઘણા ટાઈમથી એક સાઇડવેઝ મૂવમેન્ટમાં છે. ફેબ્રુઆરીના મહિનાથી આપણે જોઈએ કે સ્ટોકમાં કંઈ ટ્રેન્ડેડ એક્શન નથી આવી રહ્યું અને હજી બી એવું કંઈ મોટું ટ્રેન્ડેડ એક્શનનું કંઈ સાઇન્સ નથી. તો પ્રોબેબલી આ રેન્જમાં જ રહેશે શોર્ટ ટર્મ ટ્રેડ્સમાં, જેનું 6 મહિના કે 8 મહિનાથી કે એનાથી ઉપર વ્યૂ હોય એમના માટે આ કન્સોલિડેશન એક સારું બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. પણ જો અગર શોર્ટ ટર્મ ટ્રેડિંગ જો કરતા હોય તો આ રેન્જમાં જ છે અને નીચે 20 રૂપિયાની આજુબાજુ આ લોઅર એન્ડ ઓફ ધ રેન્જ છે. તો જો અગર આ સ્ટોક લોઅર એન્ડ ઓફ ધ રેન્જ ઉપર આવે તો ત્યાં એક બાઇંગ પોઝિશન આ સ્ટોકમાં બનાવી શકે છે. હાયર એન્ડ ઓફ ધ રેન્જ 26-27 આવે છે, તો એટલે જ્યાં બી એક જે શોર્ટ ટર્મ ટ્રેડર્સ છે એ લોઅર એન્ડ એટલે 20-21ની આજુબાજુ બાય કરીને 26-27માં પ્રોફિટ બુક કરી શકે છે, એવી એક પોઝિશનલ ટ્રેડિંગ રાખવી જોઈએ. ઓકે, પણ આજના દિવસે જે રીતે આપણે જોઈ રહ્યા છે સુગર સ્ટોક સતત બઝિંગ છે, ખરીદારીના ટ્રેન્ડમાં છે. આ સપ્તાહ દરમિયાન પણ જોવા જઈએ તો સુગર સ્ટોક્સે સારું રિટર્ન આપી દીધું છે, 18-19% જો આખા સપ્તાહની વાત કરે તો. હવે શું લાગે છે, એક બોટમ બનવી હતી ઓલરેડી બની ચૂકી છે અને હવે ટ્રેડિંગ ઝોનમાંથી બહાર નીકળીને લોંગ ટર્મ માટે એક બની રહ્યો છે ખરીદવાનો એક કાઉન્ટર? જે સુગર સ્ટોક્સ સ્પેશિયલી જોઈએ તો ઘણા વખતથી એક અંડર પરફોર્મ કર્યું છે માર્કેટમાં અને હમણાં એક હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશનની શરૂઆત થઈ છે. પોઝિટિવ ન્યૂઝ પણ આવી રહ્યા છે અને વોલ્યુમ્સ પણ થોડા એક એટલીસ્ટ ઇમ્પ્રુવમેન્ટની સાઇન છે વોલ્યુમ્સમાં પણ. તો લાગે છે આ સ્ટોક્સ નીચે બોટમ થઈ ગયા છે અને અહીંથી એક અપટ્રેન્ડની શરૂઆત આ સ્ટોક્સમાં થઈ ગઈ છે. અગર સ્ટોક સ્પેસિફિક આ સેક્ટરમાં વાત કરીએ તો સૌથી વધારે અટ્રેક્ટિવ બલરામપુર ચીની છે. સ્ટોકમાં જોઈએ તો એક હાઈ ટોપ હાઈ બોટમની ફર્સ્ટ ઇન્ડિકેશન આવી છે અને એક વોલ્યુમ્સ પણ સારા એક આવવા માંડ્યા છે. તો પ્રોબેબલી જો અગર કોઈ પણ કરેક્શન આવે તો બલરામપુર ચીની આ સેક્ટરમાંથી એક ટોપ પિક રહેશે અને કોઈ પણ ઘટાડે આ સેક્ટરમાં હમણાં બાઇંગ કરવાની મીડિયમ ટુ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સને સલાહ રહેશે. ઓકે, તો ત્યારે જ આપણી સાથે જોડાઈ ગયા છે ટ્રીકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ. પાર્થિવ, જે રીતે સ્ટોગર સ્ટોક બઝિંગ દેખાઈ રહ્યા છે, ફંડામેન્ટલી વ્યૂ કેટલો બદલાતો દેખાઈ રહ્યો છે અહીંયા? આભાર નિશા. ઓવરઓલ જોઈએ તો ડેફિનેટલી સુગર સ્ટોક્સની અંદર ખાસ કરીને બ્રાઝિલમાં જે સુગરનો, બીકોઝ બ્રાઝિલ ઇઝ ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ સુગર ક્રોપ અને એમાં જે રેનફોલના ડેફિસિટના કારણસર આપણે જોયું એક શોર્ટેજ થઈ છે. તો વર્લ્ડ ઓવરમાં સુગર પ્રાઇસીસ ઓલમોસ્ટ ફ્રોમ ધ લોએસ્ટ આપણે જોયું છે કે 40-35% રેલી કર્યા છે અને એ જ મુખ્ય રીઝન છે કે ઇન્ડિયન સુગર કંપનીઝમાં પાછી એક ધ્યાન આવી છે. એનું રીઝન એ છે કારણ કે ગવર્મેન્ટ પાસેથી એક્સપેક્ટેડ છે કે ઇન્ડિયાની અંદર જે સરપ્લસ સુગર ઓલરેડી અવેલેબલ છે એનું એક એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળે તો આજની તારીખમાં જે એક્સપોર્ટ રિયલાઇઝેશન છે એ આપણી સુગર કંપનીઝ માટે ઘણું સુધરે અને એ થાય, પ્લસ જે ડોમેસ્ટિક ઓવર પ્રોડક્શન છે એમાં ઘટાડો થાય તો જે ડોમેસ્ટિક સુગર મિલ્સ છે એ લોકોના કેશફ્લોઝમાં ઘણો સુધારો આવે. તો આઈ થિંક આ એક મેજર ટ્રિગર છે. પ્લસ એ રીતે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળે અને ડોમેસ્ટિકલી આપણે જો પ્રોડક્શન રિલેટિવલી સપ્લાયને મેચ થાય તો સપ્લાય ડિમાન્ડને મેચ થાય તો એના કારણસર ઇવન ડોમેસ્ટિક પ્રાઇસ રિયલાઇઝેશનમાં સ્લાઇટ સુધારો થાય. તો આઈ થિંક આ એક એન્ટિસિપેશન અને આ એક હોપના લીધે આપણે બધા સુગર સ્ટોક્સને સારી એવી રિલીફ રેલી જોઈ છે.
બટ અમારું ફોકસ એ પ્રકારની શુગર કંપનીઝમાં છે કે જ્યાં કોઈ બેલેન્સ શીટ ઇશ્યુઝ નથી, કારણ કે એસ્પેશિયલી એ પ્રકારની કંપની વધુ રીરેટ થશે અને એફઆઈએસ બીઆઈએસ નું જે ઇન્વેસ્ટમેન્ટ કેસ બનશે એ પ્રકારની કંપનીઝમાં વધારે બનશે. તો એમાં આઈ એગ્રી વન ઇઝ બલરામપુર ચીની ઓલમોસ્ટ ઓન અ વર્કિંગ લેવલ, વર્કિંગ કેપિટલ લેવલે વાત કરીએ તો ટોટલી ડેટ્રી કંપની છે, પોતાની કોજન એસેટ બી છે. અને સેકન્ડ નેમ દેટ વી લાઈક ઇઝ ઈઆઈડી પેરી. અગેન આ કંપનીમાં બી આપણે જોઈએ તો આજની તારીખમાં બી જે પ્રકારનું એ લોકોનું ગ્લોબલ ઇન્ટરનેશનલમાં સ્ટેક છે, તો શુગર બિઝનેસ અને શુગર રિફાઇનિંગ બિઝનેસ, અને હવે એ લોકો શુગર રિટેલિંગમાં બી ગયા છે. સાઉથમાં ઘણું દિગ્ગજ નામ છે અને કમ્પેર્ડ ટુ ધ યુપી બેઝ કંપની સાઉથની કંપની ઘણી વધારે રેઝિલિયન્ટ રહી છે. તો એવા સંજોગમાં ઈઆઈડી પેરી ઓલ્સો એઝ અ નેમ અમને ખૂબ જ સારું લાગે છે. ઓકે, ત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ આજના દિવસે જે ખાસ સ્ટોક એક બઝિંગ છે, ડી લિંકનું કાઉન્ટર 7% ઉપર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે સારા એવા વોલ્યુમ સાથે. રુચિત, કોઈ વ્યૂ બને અહીંયા ડી લિંક પર? સ્ટોક એક રિસન્ટ પાસમાં ઘણું વોલેટાઇલ રહ્યું છે. આપણે જોઈએ કે 240-250 હાઈ મારીને એક ઓલમોસ્ટ 50% ત્યાંથી રિટ્રેસમેન્ટ કરેક્શન આવ્યું હતું. તો પ્રોબેબિલિટી એક વોલ્યુમ્સ પણ લો છે આમાં, એટલા કંઈ ઘણા વોલ્યુમ્સ થતા નથી જ્યારે સ્ટોકની અપમૂવમાં. તો આ સ્ટોકને હજી એક અપટ્રેન્ડ હશે ને નવું હાઈ અહીંયાથી ક્રિએટ કરશે એવું લાગતું નથી. તો પ્રોબેબલી આ સ્ટોક જો અગર નીચે 140-150 રેન્જમાં મળે તો જ થોડુંક અટ્રેક્ટિવ થઈ શકે છે, ત્યાં એક ફેવરેબલ સ્ટોપલોસ મળી શકે છે 125-130. તો કરંટ લેવલ્સ ઉપર આ સ્ટોકને અવોઇડ કરવાની જ સલાહ રહેશે. કરન્ટલી આ સ્ટોકને અવોઇડ કરવાની સલામતી દેખાય છે. ત્યારે જે વીકલી ચાર્ટ પર નજર કરે તો આપણે સતત ખરીદારીનો ટ્રેન્ડ બનતા જોયા છે અદાની ટ્રાન્સમિશનમાં. પાર્થિવ, જે રીતે આપણે જોઈએ કે ટેકનિકલ ચાર્ટ એના બહુ અત્યારે નથી, પણ જે રીતે ફર્સ્ટ રિઝલ્ટ એમણે જે પોસ્ટ કર્યા છે ખાસા એન્કરેજિંગ છે, એના થકી એક લોંગ ટર્મ વ્યૂ લેવો જોઈએ? ડેફિનેટલી બહુ ફેન્ટાસ્ટિક સેટ ઓફ નંબર્સ અદાની ટ્રાન્સમિશને ડિલિવર કર્યા છે. અને આઈ થિંક માર્કેટમાં જે થોડા ઘણા એનાલિસ્ટના પોલ હતા એને બહુ મોટા માધ્યમથી આ કંપની રિઝલ્ટ લીક કર્યા છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જોઈએ તો આઈ થિંક નિશા લોંગ ટર્મ બેઝિસ ઉપર આ એક એન્યુટી ટાઈપનો બિઝનેસ છે, કારણ કે ઇનિશિયલી ઘણું કેપિટલ લાગે છે આ બિઝનેસને સેટ કરવા. અને એકવાર તમારે જે ટ્રાન્સમિશન સર્કિટ લાઈન થઈ જાય છે, ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ પ્રાઇવેટ સેક્ટર ટ્રાન્સમિશન પ્લેયર અને બિઝનેસ મોડલ વિચ ઇઝ વેરી સિમિલર ટુ સમથિંગ લાઈક પાવર ગ્રીડ. અને પાવર ગ્રીડ એઝ અ પીએસયુ એક મોનોપોલી ઓલમોસ્ટ ધરાવે છે, પણ હવે જે રીતનું ગવર્મેન્ટ ફોકસ બી છે કે પ્રાઇવેટ સેક્ટરના પ્લેયર્સ બી એક એફિશિયન્ટ રીતે આમાં કામગીરી કરે. અને આપણે જોઈએ કે ઓલમોસ્ટ 5000 કિલોમીટર્સની જે સર્કિટ લાઈન છે અદાની ટ્રાન્સમિશનની, એની યુટિલાઇઝેશન ઓવરઓલ જોવા જોઈએ તો ઓલમોસ્ટ 99.5% જેવું હતું, વિચ ઇઝ આઈ થિંક ઇન્ડસ્ટ્રી લીડિંગ. અને એ જ કારણસર આપણે જોયું કે રિઝલ્ટ ખૂબ જ સારા હતા, માર્જિન બી ખૂબ જ સારું હતું. અને આગળ જતા બી કંપની પાસે ઘણો સ્કોપ છે કે ઘણા બધા આ પ્રકારના પ્રોજેક્ટ માટે ઇવન ફ્રોમ એન ઇપીસી બેઝિસ ઉપર લોકો બિલ્ડ કરી શકે છે. તો ચોક્કસપણે લોંગ ટર્મ આઉટલુક ખૂબ જ સારું છે. પ્રોબ્લી જે સારા રિઝલ્ટ આવ્યા છે એ સ્ટોકની અંદર ઓનલી ફોર ધ શોર્ટ ટુ મીડિયમ ટર્મ ઘણું ઘણું ફેક્ટર્ડ ઇન છે. તો ઇમિડિયેટલી તો બાઈંગની સલાહ નહીં આપીએ, પણ કોઈ કારણસર સ્ટોકમાં 5-10% જો કરેક્શન આવે તો આઈ થિંક ફોર અ લોંગર હોરાઇઝન ચોક્કસપણે આની અંદર રુચિ રાખે. ઓકે, લોંગ ટર્મ રન માટે એક રુચિ રાખી શકાય છે. ત્યારે જ આજના દિવસે તો બઝિંગ ખાસ કરીને મિડ કેપ રિયલ એસ્ટેટ સ્ટોક્સ છે. તમે જોશો મધુકોન પ્રોજેક્ટ, અજમેરા રિયલ્ટી, શું એક ટ્રેડિંગ બેટ બને છે રુચિત? જે આ બધા સ્ટોક્સમાં જોયું તો એક વોલેટિલિટી ઓલરેડી ઘણી હાઈ છે અને ગયા 2 અઠવાડિયામાં કે ગયા 15 દિવસમાં ઓલરેડી એક સારી અપમૂવ આ સ્ટોક્સમાં આવી ગઈ છે. તો પ્રોબેબલી જો રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં સ્ટીક કરવું હોય તો મને લાગે એક મિડ કેપ છોડીને લાર્જ કેપ સ્ટોક્સમાં જ એન્ટ્રી કરવી જોઈએ. ડીએલએફ જો છે, ડીએલએફ સ્ટોકમાં ફર્સ્ટ હાયર ટોપ હાયર બોટમ જોવામાં આવ્યું છે અને અહીંથી એક સાઇન્સ બતાડે છે કે આ સ્ટોક અહીંથી એક સારું અપમૂવ આવતા 6-8 મહિનામાં કે એનાથી થોડુંક લોંગર ટર્મ વ્યૂ હોય તો આવી શકે છે. તો બાયોન ડીપ્સની સ્ટ્રેટેજી રિયલ એસ્ટેટ સ્ટેકમાં સ્ટોક્સમાં રાખવી જોઈએ, કરંટ લેવલ્સ ઉપર થોડુંક અવોઇડ કરવું જોઈએ. અને ડીપ્સ આવે તો મિડ કેપ કરતાં લાર્જ કેપ સ્ટોક્સમાં જ એન્ટ્રી લેવાની સલાહ રહેશે. ત્યારે જો રિઝલ્ટ વાત આપણે જોઈ રહ્યા છીએ, બ્લુ ડાર્ટના કાઉન્ટર પર 0.2% તેજી, પણ જો ચાર્ટના હિસાબે જોઈએ તો છેલ્લા 1.5 કલાકમાં પણ કહી શકાય કે 1.5% ડાઉનસાઇડ બ્લુ ડાર્ટ પર જોવા મળી છે. પણ જો જોવા જઈએ સારા પરિણામોના કારણે શું આ એક તેજી છે, શું લાગે છે પાર્થિવ? ફ્રેન્કલી વેલ્યુએશન વાઇઝ તો ખૂબ જ એક્સપેન્સિવ છે આ સ્ટોક, અને ઇન ધ લોજિસ્ટિક સ્પેસ, એસ્પેશિયલી ગ્રાઉન્ડ લોજિસ્ટિક સ્પેસ ની અંદર નો ડાઉટ એઝ અ બ્રાન્ડ અને એઝ એન એમએનસી પેડિગ્રી ગુડાટ એક નંબર વન નેમ છે. અને કાલની તારીખમાં અને આગળ જતા ફ્યુચરમાં બી આપણે જોઈશું કે જે ઇ કોમર્સનો બૂમ છે જેમાં લોજિસ્ટિક પ્લેયર્સને ઘણો બેનિફિટ થશે. અને આપણે ઇવન આપણે ગુડાર્ટનો બિઝનેસ મોડલમાં જોઈએ તો ઇ કોમર્સનો ફાળો ઇન ટર્મ્સ ઓફ લોજિસ્ટિક ઘણો ઇમ્પ્રુવમેન્ટ થતા જોઈ રહ્યા છે ક્વોર્ટર ઓન ક્વોર્ટર.
તો એવા સંજોગમાં ગ્રોથ ઇઝ વેરી મચ ઓન ધ કાર્ડ. પ્લસ ખાસ કરીને જે પીક કોસ્ટ છે રિલેટિવલી ઘટ્યા છે, બીકોઝ ધ રીઝન બી કે ડીઝલના પ્રાઇસીસમાં આપણે જોયું છે કે રિલેટિવલી ઘટાડો થયો છે યર ઓન યર કમ્પેરિઝન કરીએ તો. તો આઈ થિંક આગળ જતા જે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ જે નરમ રહ્યા છે એનો બી આગળ જતા ફાયદો થશે. તો આઈ બિલીવ કે ઇટ્સ અ વેરી એક્સેલન્ટ બિઝનેસ મોડલ અને સેટ ઓફ કોમ્પિટિશન ઘણું ઓછું હોય છે, કારણ કે જે પ્રકારનું નેટવર્ક જિયોગ્રાફિકલી ક્રૂડ આર્ટનું સ્પ્રેડ છે વાય ડીએસએલ નેટવર્ક, તો ચોક્કસપણે આઈ થિંક એક કોમ્પિટિટિવ એડવાન્ટેજ આ કંપનીને રહેતો હોય છે. નો ડાઉટ ધ સ્ટોક ઇઝ વેરી એક્સપેન્સિવ ટર્મ્સ ઓફ વેલ્યુએશન, એટલે ઇમિડિયેટલી બાય કરવાને બદલે આઈ થિંક માર્કેટમાં જયારે મોટો ઘટાડો આવે અને આ પર્ટિક્યુલર કાઉન્ટરની અંદર 5-10% જો કરેક્શન આવે ત્યારે પ્રોબ્લી સ્ટેગરિંગ મેનર પાર્ટમાં ચોક્કસપણે આ સ્ટોક ફોર ધ લોંગ હોરિઝન લીધું. સિમ્ફનીમાં આપણે જોઈ રહ્યા છે આજે ખરીદારીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, કોઈ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે રુચિત અત્યારે સિમ્ફની પર? પ્રોબેબલી તો ટ્રેન્ડ ડિરેક્શન નથી આ સ્ટોકમાં, અને જોઈએ તો વોલ્યુમ્સ પણ ખાસા લો છે, બાઇંગ ઓલ ધ સ્ટોક ઉપર આવી રહ્યું છે પણ એક લોઅર વોલ્યુમ્સના બેક ટોપર ઉપર છે, તો એટલે ઘણું કાંઈ અપસાઇડ મોમેન્ટમ લાગતું નથી. જો અગર લોંગ ટર્મ વ્યૂ હોય કોઈકનું તો જ આ સ્ટોક એક સારા અપટ્રેન્ડમાં છે, અગર એના વીકલી કે મંથલી ચાર્ટ્સ ઉપર ફોકસ કરીએ તો. પણ શોર્ટ ટર્મ માટે લાગતું નથી કે ઘણી વધારે પોઝિટિવ મોમેન્ટમ અહીંથી આવશે, તો પ્રોબેબલી અગર ઘટાડામાં કોઈને અગર 6 મહિના કે એની ઉપર વ્યૂ હોય તો જ આ સ્ટોક બાઇંગ માટે એક પોઝિશનલ ઇન્વેસ્ટર જોઈ શકે છે. તરસ આપણે જોઈ રહ્યા છે આઇનોક્સ લેઝર, આપણે જોઈ રહ્યા છે ત્યાં એક સારી એવી તેજી જોવા મળી રહી છે, ખરીદારી 1.25 ગણા વોલ્યુમ્સ છે અત્યારે. ખાસ આપણે જોઈ રહ્યા છે કે જે નવી ફેસ્ટિવ સિઝનમાં મૂવીઝ આવી છે એ ખાસ રિટર્ન આપી જશે એવું જણાવવામાં આવી રહ્યું છે. આ ખાસ કરીને ફેસ્ટિવ સિઝનમાં બધા જ મલ્ટીપ્લેક્સીસને એમાંથી કોઈ પસંદગીનો કાઉન્ટર પાર્થિવ મલ્ટીપ્લેક્સીસમાં? આઈનોક્સ ફ્યુચરમાં આજે રિઝલ્ટ છે ને એન્ટિસિપેશન એ છે કે રિઝલ્ટ શુડ બી વેરી ગુડ, અલોંગ વિથ ધ ફેક્ટ ઇવન જે માર્કેટ લીડર છે પીવીઆર એની અંદરથી જે મુવમેન્ટમ છે, કારણ કે લાસ્ટ ક્વોર્ટરની બી આપણે કોમેન્ટરી જોઈએ મેનેજમેન્ટ તરફથી, તો એને એ જણાવેલું કે આ પર્ટિક્યુલર ક્વોર્ટર સિઝનલી બી ઘણો સ્ટ્રોંગ રહેશે, પ્લસ ઇવન આફ્ટર ધીસ ક્વોર્ટર જે ક્વોર્ટર 3 આવશે એમાં બી દિવાળીમાં ઘણા બધા બિગ ટિકિટ લોન્ચીસ છે. તો આ બંને રીઝન્સ છે કે નેમ છે આઈનોક્સ લેઝર અને પીવીઆર, જે બેઝિકલી ઇન ધ સિનેમા સ્પેસ ઘણા સારા બ્રાન્ડ્સ અને ઘણું દિગ્ગજ કામગીરી કરે છે. અને એ બધું ઇન્ટરેસ્ટિંગ થી સ્પીક, કારણ કે આ બધી કંપની છે ખાસ કરીને આપણે જોઈએ છીએ કે એક ટ્રેન્ડ બની ગયો છે કે જયારે બી બ્લોકબસ્ટર મૂવીઝ લોન્ચ થાય છે ત્યારે એ લોકો એમને ટિકિટ પ્રાઇસીસ ઘણા વધારી દેતા હોય છે અને ફૂટફોલ આ લોકોને ઘણો સારો જોવા મળ્યો છે. તો પ્રોબ્લી મૂવીંગ ઓન ધેટ ફ્રન્ટ આઈ થિંક ચોક્કસપણે રિઝલ્ટ સારા રહેશે ને એ એન્ટિસિપેશનમાં આજે ઇવન આઈનોક્સ ફ્યુચરમાં બી આપણે વોલ્યુમ્સ છે એ ઘણા સારા જોઈ રહ્યા છે. પણ આઈ થિંક ઇફ આઈ ટુ ગિવ અ પ્રેફરન્સ તો મારો નંબર 1 પ્રેફરન્સ વુડ બી પીવીઆર ફોલોડ બાય આઈનોક્સ ફ્યુચર. ઓકે, આ સેક્ટરમાં આપની કોઈ પસંદગી રુચિત? સેમ વ્યૂ છે મોરલેસ, આઈનોક્સ લેઝર જ એક એવું સ્ટોક છે જો કન્ટિન્યુઅસ હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે, તો આ જ સ્ટોક મને લાગે છે આ સેક્ટરમાં આઉટ પરફોર્મન્સ હજી પણ આગળ જઈને રહેશે. આપણે જોયું હતું કે 2 મહિના પહેલા એક સારી કરેક્ટિવ એક્શન એક નેગેટિવ ન્યૂઝની બેક ઉપર આવી હતી, પણ એ કરેક્શનમાં પણ પછી એક સારા વોલ્યુમથી પાછું બાઇંગ આ સ્ટોકમાં આવ્યું છે, તો એ દર્શાવે છે કે હર ઘટાડાએ આમાં ઇન્વેસ્ટર્સ બાઇંગની ઓપોર્ચ્યુનિટી ગોતી રહ્યા છે. તો એટલે એક બાયોન ડિપ્સની સ્ટ્રેટેજી આઇનોક્સ લીઝરમાં જ જોવી જોઈએ અને આ સ્ટોક આગળ જઈને એક સારો આઉટ પરફોર્મન્સ આ સેક્ટરમાં બતાડી શકે છે. ત્યારે જ રુચિત આજે જે તેજી જોવા મળી રહી છે એવામાં કોઈ પિક બને છે આપની પસંદગીના કાઉન્ટર્સ? જી, મિડકેપ સ્ટોક્સમાં જોઈએ તો ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કરંટ લેવલ્સ ઉપરથી ટ્રેડિંગ માટે સારું લાગી રહ્યું છે. એક પોઝિટિવ બ્રેકઆઉટ આવ્યા પછી ગયા 2 ટ્રેડિંગ સેશન્સમાં એક કન્સોલિડેશન આ સ્ટોકમાં જોવા આવ્યું છે. એ કન્સોલિડેશન પછી અમને લાગે છે આવતા 6-8 ટ્રેડિંગ સેશનમાં પાછું રિઝ્યુમ થઈ શકે છે અપટ્રેન્ડ. અને 176 સ્ટોપલોસથી 200 રૂપિયાના ટાર્ગેટ માટે કરંટ પ્રાઇસ ઉપર પણ આ સ્ટોકમાં એક ટ્રેડિંગ માટે બાઇંગ કરી શકે છે. આની અલાવા એક બીજું સ્ટોક જેટ એરવેઝ સારું લાગી રહ્યું છે. આપણે ગયા અઠવાડિયામાં જોયું કે એક એરલાઇન્સ કંપનીઝમાં એક સારું અપમૂવ આવ્યું છે અને એક સારી વાત છે કે આ અપમૂવમાં વોલ્યુમ્સ ઘણા સારા છે, તો એક ડિલિવરી બાઇંગ આ સ્ટોકમાં જેટ એરવેઝ છે, સ્પાઇસ જેટ છે, આ સ્ટોક્સમાં આવી છે. તો પ્રોબેબલી જેટ એરવેઝમાં ટ્રેડિંગ પર્સપેક્ટિવથી લાગે છે કે એક બ્રેકઆઉટ પછી કન્સોલિડેશન આમાં પણ થઈ રહ્યું છે અને અપસાઇડ 450-450 ટાર્ગેટ માટે આ સ્ટોક 383 સ્ટોપલોસથી 6-8 ટ્રેડિંગ સેશન માટે બાઇંગ કરી શકે છે આ સ્ટોકમાં. ઓકે, 6-8 ટ્રેડિંગ સેશન માટે બાઇંગ કરીને ચાલી શકાય છે. ત્યારે જ આજે જોઈએ તો હવે આગળ વધીએ ગુજરાત ટ્રેડિંગ લીગની નવરાત્રિ સ્પેશિયલ. ત્યારે જ આપણા નિષ્ણાતો આપણી સાથે જોડાયેલા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અને ટ્રીકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ. પાર્થિવ, જે રીતે આપણે જોયું માર્યો દ્રાગીએ જે રીતે સિમ્યુલસ આગળ કન્ટિન્યુ કરવાની વાત કરી અને ત્યારબાદ
બધા જ કહી શકાય કે માર્કેટ્સમાં તેજી જોવા મળી છે. યુબીએસ એટલું પણ કહ્યું છે કે આ ફક્ત એક દિવસની તેજી નહીં રહે, આગળ એક આગળ વધી શકે છે. આપને લાગી રહ્યું છે ભારતીય ફંડામેન્ટલ્સ એટલા સપોર્ટિવ હશે કે આ તેજી આગળ વધશે અને કેટલી આગળ વધશે? આગળ જતા માર્કેટ પ્રોબ્લી હવે એવું બી એસ્ટિમેટ કરી રહ્યું છે કે જે ડિસેમ્બરમાં ફેડની જે રેટ હાઈક ની મીટિંગ છે એ આ પ્રકારના એ લોકોના જે કોમ્પિટેટિવ સેન્ટ્રલ બેન્કર્સ છે એ લોકો હજુ બી ઇઝિંગ કન્ટિન્યુ રાખે છે. અને એવા સંજોગમાં ડોલર જો વધારે પડતો સ્ટ્રોંગ થઈ જાય તો ઓલરેડી આપણે યુએસના કોર્પોરેટ અર્નિંગ્સમાં એક નેગેટિવ ઇફેક્ટ જોઈ છે. તો ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ સી કે હવે યુએસ કે ડિસેમ્બર સુધી કયું પગલું લેશે. પણ આઈ થિંક જે બી સરપ્લસ લિક્વિડિટી આવે છે એ આપણા માર્કેટમાં ચોક્કસપણે મદદરૂપક રહેશે, કારણ કે ફંડામેન્ટલી વેધર વી ટોક ઓફ બ્રિક્સ ઓર એની અધર એશિયન કન્ટ્રી તો ઇન્ડિયાના માર્કેટ આજની તારીખમાં ફ્રોમ ધ માઇક્રો પર્સ્પેક્ટિવ સૌથી સ્ટ્રોંગ છે. અને ખાસ કરીને જો આપણા કંપનીઝના અર્નિંગમાં હવે ધીમે ધીમે આપણે સુધારો જોઈશું તો એના કારણસર પોસિબલ છે કે ઘણો નવો ફ્લો ઇન્ડિયામાં આવી શકે છે. પણ અંતિમ ડિસેમ્બર આઈ બિલીવ કે જે એફઆઈ ફ્લો છે ઘણો વોલેટાઇલ રહેશે, કોઈ એનું ટ્રેન્ડ નહીં મળે. પણ ઇન ધ લોંગ હોલ વી આર વેરી કોન્ફિડન્ટ કે જે મેજોરિટી ફ્લો છે, આપણે ઇવન બોન્ડ માર્કેટમાં બી જોયું કે જેમ જેમ આરબીઆઈ બોન્ડ માર્કેટ ઓપન કરે છે તો એ ઇમિડિયેટલી લેપઅપ થઈ જાય છે. તો કેપિટલ ઇન્ફ્લોની તો મારે દ્રષ્ટિએ કોઈ ચિંતા નથી. એન્ડ દેટ ઇઝ ધ રીઝન કે આઈ થિંક ઇન્ડિયન માર્કેટ ઓન એવરી ડિક્લાઇન તમે પહેલા બી ભલામણ કરતા હતા કે કોઈ બી મેજર કરેક્શન આવે ડ્યુ ટુ એફઆઈ સેલિંગ, આઈ થિંક એક એક્સેલન્ટ ઓપોર્ચ્યુનિટી છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ બેટ કરી. ઓકે, ત્યારે જ આ એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે માર્કેટ્સ પર. પણ આજના દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે ખરીદારીનો માહોલ છે, એક તેજી સવારના મિડકેપમાં જોવા મળી હતી, આગળ નથી કન્ટિન્યુ થઈ શકી રહી. ક્યાં દબાણ વધ્યું છે તો તમે જોશો કે ખાસ કરીને આઈટીડી સિમેન્ટેશન સૌથી બિગેસ્ટ લૂઝર આજનો રહ્યો છે. મુક્તા આર્ટ્સમાં આપણે વધુ દબાણ આવતા જોઈ રહ્યા છીએ. પણ ટીટાગઢ વેગન અને સિમ્પ્લેક્સ ઇન્ફ્રા બે કાઉન્ટર જોઈ રહ્યા છે આપણે કે આ સપ્તાહ દરમિયાન કે આ મહિના દરમિયાન કહી શકાય કે સારું રિટર્ન આવનારા રહ્યા છે. આજના દિવસે એક દબાણ વધતું દેખાઈ રહ્યું છે. રુચિત, કોઈ કોલ આ બંને કાઉન્ટર પર? બંને સ્ટોકમાંથી અગર જોઈએ તો ટીટાગઢ વેગન્સ છે જો એક થોડુંક અટ્રેક્ટિવ છે. અહીંયા પણ પ્રોબેબલી એક ઘણી ટાઈમથી એક સાઇડવાઇઝ કન્સોલિડેશન રેન્જમાંથી હમણાં પાછું અપસાઇડ બ્રેકઆઉટના ફર્સ્ટ ઇન્ડિકેશન સ્ટોકમાં હમણાં આવી રહ્યા છે. તો શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોઝિશન જો છે કે 15 દિવસથી 1 મહિનામાં એક સારું અપસાઇડ 122 રૂપિયા સુધી 122-123 સુધી આવી શકે છે. તો ટ્રેડિંગ પોઝિશનમાંથી કરંટ લેવલ્સ ઉપર 100 રૂપિયાના સ્ટોપલોસથી 122ના ટાર્ગેટ માટે એક બાઇંગ પોઝિશનના સ્ટોકમાં બનાવી શકીએ છીએ. ઓકે, ત્યારે સમય થયો છે રજા લેવાનો. રુચિત, કોઈ ડિસ્ક્લોઝર? જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમારા ક્લાયન્ટ્સને અમુક રેકમેન્ડેશન કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. પાર્થિવ, આપ તરફથી? આજના જે બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાંથી મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, પણ ક્લાયન્ટ ની પોઝિશન હોઈ શકે છે એના અમે ભલામણ બી કરીએ. આ શો પર મને લાવવા બદલ તમારો ખૂબ ખૂબ આ બંનેનો પણ આભાર, આપનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. ત્યારે જ મિડકેપ મંત્રામાં હાલે આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.